નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો Z24 કલાક. મોટા ઉપાડે સરકાર આગળ તો આવી હતી વાલીઓનો સધિયારો બનવા માટે. શાળા સંચાલકોની મનમાની રોકવા માટે ફીનું ચોક્કસ માળખું બનાવીને વાલીઓના બેલી બનવાનો દેખાડો પણ કરવામાં આવ્યો. આખો મામલો ગરમાયો અને સરકારે ફી નિર્ધારણ કમિટી પણ બનાવી દીધી. પણ ફી નિર્ધારણ કમિટી દ્વારા 53 સ્કૂલોની જે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી તે સાંભળતા જ તમારા મારા બધાના મનમાં સવાલ એ જ થયો કે ફી ઘટાડવાની આખી આ કવાયત હતી કે પછી ફી વધારા માટે જ બનાવાઈ હતી આ કમિટી. વાલીઓમાં આક્રોશ છે અને સરકાર હજુ પણ કહી રહી છે કે સરકાર વ્યાજબી ફી માટે કટિબદ્ધ છે. આ આખી ઘટનામાં ભૂલ છે કોની? વાલીઓના વિશ્વાસની, સરકારની પ્રતિબદ્ધતાની કે FRCની કટિબદ્ધતાની? FRCનું ફારસ, વાદ વિવાદમાં આજ વિષય પર ચર્ચા. શાળા સંચાલકોની ફીને લઈને કરવામાં આવતી મનમાની વચ્ચે ફી નિર્ધારણ સમિતિએ પ્રોવિઝનલ ફી નક્કી કરી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની 35થી વધુ સ્કૂલની ફીની જાહેરાત કરવામાં આવી. એમાં જે રીતની જાહેરાત કરવામાં આવી છે, ઇન્ટરનેશનલ ફી થઈ છે 40 થી 45 હજાર, ઓગણસની એલેવેલ સ્કૂલની ફી 45 થી 53 હજાર કરવામાં આવી છે, વસ્ત્રાલની માધવ સ્કૂલની ફી 22 થી 35 હજાર કરાઈ છે. આગળ વાત કરીએ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની તો તેમાં 35 થી 38 હજાર ફી નક્કી કરાઈ છે, તો ઝાયડસ સ્કૂલની 40 થી 52 હજાર જેટલી ફી નક્કી કરવામાં આવી છે. રાજ્યની વિવિધ શાળાઓએ જાહેર કરેલી ફી મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે વ્યાજબી ફી નક્કી કરવા માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર વાલીઓ તરફી જ છે અને વાલીઓ હજુ પણ અપીલ કરી શકશે, કેમ કે 18 તારીખે સુપ્રીમમાં સુનાવણી થશે અને ત્યારબાદ જ ફી નક્કી થશે. એની 36 હજાર કરી, 9 હજાર ઓછા કર્યા, એમ ઘણી બધી સ્કૂલોના ફી FRCએ ઘટાડ્યા છે. આ હજી એક સ્લેબ છે. સુપ્રીમ કોર્ટમાં 18મીએ હિયરિંગ છે અને રાજ્ય સરકાર વાલી વતી છે, અને હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે વ્યાજબી ફી એ જ અમારું લક્ષ્ય છે. જે જે સ્કૂલમાં એડમિશનને કારણે ભરાવા હતા ત્યાં વધુને વધુ ફી લેવા જતાની જે વૃત્તિ હતી એને અમે કંટ્રોલ કરી રહ્યા છીએ. FRCનું ફારસ, આજ વિષય પર વાદ વિવાદમાં કરીશું ચર્ચા. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે, ભાજપમાંથી જગદીશભાઈ ભાવસાર જોડાઈ ગયા છે અને સાથે જ વાલી મંડળના સભ્ય નરેશભાઈ શાહ પણ જોડાયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. નરેશભાઈ, સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગીશ. અનેક વાલીઓની વ્યથા અમારા સુધી પહોંચી છે, તેમાં એક વાલીએ લખ્યું છે કે શિક્ષણ મોંઘું જ નહીં પરંતુ ખોફનાક બન્યું છે. ચોક્કસ, FRCનો જે કાયદો આવ્યો એક વર્ષ થયું, એક વર્ષથી અત્યારે વાલીઓ ત્રિભેટે ઉભા છે. ક્યાં જવું? ન સરકાર એમની વારે છે, ન શાળાઓ એમની વારે છે. વાલીઓની દશા અત્યારે એવી છે કે એક બાજુ પોલીસ એમને દંડા મારે છે અને અત્યારે ગુજરાતના વાલા બિચારા વાલીઓ ફી ભરવી છે, પણ કયા આધાર ઉપર ફી ભરવી છે? સરકારે તો એમને કહી દીધું કે ભાઈ અમે FRC લાવીએ છીએ એ મુજબ જ તમારે ફી ભરવાની છે. અને આજે જે રીતે મુખ્યમંત્રીશ્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે અમે સસ્તી ફી અને વ્યવસ્થિત ફી લઈશું, પણ સસ્તીને વ્યવસ્થિત વ્યાખ્યા શું? FRC લાવવાનો મતલબ એ હતો કે ફી ઉપર નિયંત્રણ કરવાનો. 2016-17ની ફી જે હતી એની પર નિયંત્રણ કરવાની વાત હતી, કારણ કે એની પહેલાં આ શિક્ષણ માફિયાઓએ 30%, 30%, 40%, 50% જે લૂંટ્યા એ લૂંટવાના લીધે વાલી રોડ ઉપર આવ્યા હતા, અને એને કાબૂ કરવા માટે રાજ્ય સરકાર ફી નિયંત્રણનો કાયદો FRCનો લાવી. હવે આ લાવ્યા પછી આજે એક વર્ષ પછી જો મુખ્યમંત્રી એમ કહેતા હોય કે અમે વાલીઓની વારે છીએ અને અમે વાલીઓ છે સરકાર, તો હમણાં 4 એપ્રિલે ફાઇનલ હિયરિંગ હતું, તો શા માટે રાજ્ય સરકારે 15 દિવસનો ટાઈમ વધારે લીધો? અને 15 દિવસનો ટાઈમ લીધો એટલે 18મી એપ્રિલની આપણે હિયરિંગ આવી. એક મિનિટ મને બોલવા દો. અને એ 18મીના પહેલા થઈ શકે, બહુ લાંબુ નહીં થઈ શકે. ટૂંકમાં આપ એવું કહેવા માંગો છો કે વાલીઓનો આક્રોશ સરકાર સામે છે? ટૂંકમાં હા કે ના?
વાલીઓનો આક્રોશ હું તમને મને એ તો કહેવા દો કે ટાઈમ લેવાની ક્યાં જરૂર હતી. 18 પહેલા આજે એફઆરસી માં 30% વધારો થઈ ગયો બેન, એક મિનિટ. 40,000 ના 52,000 એટલે 30% નો વધારો એફઆરસી માં વાલીઓ થઈ ગયો. આપની પાસે ફરીથી આવીશું જગદીશભાઈ. 15-25-27 નું માળખું જાહેર કરવામાં આવ્યું હતું ચૂંટણી પહેલા, જે રીતે જાહેરાત કરવામાં આવી હતી, 17,000 થી 82,000 કેવી રીતે પહોંચી જવાયું? તોરલબેન, કેટલીક તમારા માધ્યમ થકી હું સ્પષ્ટતા કરવા માંગુ છું. એક તો રાજ્યના અંદર દર માર્ચ મહિનો, એપ્રિલ મહિનો આવે એટલે જુદી જુદી સ્કૂલો તરફથી આ પ્રકારનું વાલીઓ જોડેથી વધારે ફી લેવાનું એક વલણ છેલ્લા 2-3 વર્ષથી ચાલતું. રાજ્યના જુદા જુદા મહાનગરના અંદર પણ આ પરિસ્થિતિ પ્રવર્તી હતી. એટલે રાજ્ય સરકારે વિદ્યાર્થીના હિતમાં, સમાજના હિતના અંદર એક મક્કમ કાયદો એ વિધાનસભા ગૃહના અંદર પસાર કર્યો કે ભાઈ ક્યાંક ને ક્યાંક આની મર્યાદા હોવી જોઈએ. એટલે 15 મને ક્લિયર તો કરવા દો, ક્લિયર કરવા દો. થોડીક સ્પષ્ટતા તો થવી જરૂરી છે બેન. 15-25 અને સાયન્સ માટે 30,000. તમને એક સ્ટેટિસ્ટિક આપું તો બેન, આખા રાજ્યની અંદર 9100 જેટલી ગ્રાન્ટેબલ શાળા છે, 7400 જેટલી નોન ગ્રાન્ટેબલ શાળા છે, 1338 એ સરકારી શાળા, એમાં આરએમએસએ પણ આવી જાય અને સરકાર દ્વારા ચાલતી શાળાઓ પણ આવી જાય. જે સ્કૂલો 15-25 અને 30 એનાથી નીચેની ફી લે છે એવી 82% શાળાઓ, એને કોઈ એફઆરસી સમક્ષ જવાની જરૂર નથી. કેવી રીતે આખું તંત્ર ગોઠવવું, સમાજને કોક આખી ગાઈડલાઈન તમને યાદ કરાવવું, આજે બે મુદ્દા હું યાદ કરાવીશ. એક, જ્યારે વોટર કાર્ડ સેસાને ઇમ્પ્લિમેન્ટ કર્યું ત્યારે પૂરેપૂરું સમાજની અંદર બધા લોકો શંકા નતા કરી, અત્યારે વાહ એફઆરસી ઉપર જ છે, એ મહત્વનું છે. નહીં નહીં, આના આપણે સસ્તું શિક્ષણની વાત હતી નરેશભાઈ, આને આખી અલગ રીતે લેવામાં આવે. આ શિક્ષણની વાત હતી, સમાજ અને વિદ્યાર્થી સસ્તા શિક્ષણની વાત હતી, ફી ઉપર નિયંત્રણની વાત હતી, ફી ઉપર નિયંત્રણ. ધારો કે તમને કોઈ જગ્યાએ રાજ્યકક્ષાની કમિટી, તમે કયા વાલીએ? નહીં નહીં, ધારો કે નહીં વાલી ના નથી એટલે સરકાર જે નિર્ણય કરે 40-52,000 કેટલા ટકા થયા? 30% વાલી કરી નાખ્યો. વાલી મંડળની તમારી અમે વાલી મંડળ હોવાઓ તો ખબર ના એટલે કેવી રીતે આખી વાલી મંડળ હોય તો ખબર ના. 80% તો રેલવે 80% શાળાઓ એની અંદર તો જરા સી સીધો સવાલ આપને પૂછવા માંગુ છું કે જે રહ્યા વાલીઓ છેતરે ગયા. નરેશભાઈ કહી રહ્યા છે છેતરે ગયા, જગદીશભાઈ કહી રહ્યા છે કે જે વધારો થઈ રહ્યો છે તે બરાબર છે. જરા સી આપ શું કહેશો આ સમગ્ર મામલે? જે રીતે આ નથી કીધું મેં વધારો થયો બરોબર છે એવું નથી કીધું મેં. તો રેલવે તો તમે એની સામે ઉપર પણ રજૂઆત સંચાલક મંડળ ધારો કે એના ઉચ્ચ પર વાલીઓ પાસે બીજું કોઈ કામ જ નથી. વાલી વાલી પાસે બીજું કોઈ કામ જ નથી. વારંવાર રજૂઆત જ કરી કરશે. 80% શાળાનો પ્રશ્ન નથી. આ કેટલીક શાળાનો પ્રશ્ન છે જગદીશભાઈ. આપે તો પહેલા તો સ્ટેન્ડ નક્કી કરવું પડે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારે કે એફઆરસી કોને બનાવી, કેવી રીતે બનાવી, એફઆરસીમાં કોણ છે, એમાં વાલીઓનું પ્રતિનિધિત્વ છે કે કેમ. એ પહેલાં તો જવાબ કદાચ આપની પાસે નહીં જ હોય, હોય તો અપેક્ષા રાખું કે આપો. પણ હમણાં જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે રીતે વાત કરતા હતા એટલે અચાનક મને એક વાત યાદ આવી કે જેમ પેલા તારક મહેતાના ઉલટા ચશ્મામાં જેઠાલાલની સાસુ અને પોપટલાલની પત્ની જે રીતે કાલ્પનિક હમણાં આવે હમણાં આવે હમણાં આવે એવું છેલ્લા 3 વર્ષથી કે 5-7 વર્ષથી જ્યારથી સિરિયલ ચાલે છે ત્યારથી દેશની જનતા રાહ જોઈ રહી છે. એમ તમે જુઓ કે છેલ્લા કેટલાય વખત એક વર્ષથી આખું આંદોલન જે ચાલી રહ્યું છે સ્વનિર્ભર શાળાઓની ફીનું, એમાં એમના આ કોફીનનો છેલ્લો ખીલો છે, સમજી લેજો છેલ્લો ખીલો છે. એમનું જે કોફીન હતું એના ઉપરતું અંગ હતું ને વસ્ત્ર, એ વસ્ત્ર પણ ઉડી ગયું છે અને બિલકુલ નિર્લજ થઈ ગયા છે. એમની પાસે હમણાં થોડા સમય પહેલાં મુખ્યમંત્રી એમના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી એવું કહે કે હમણાં થોડી તમે ક્વાર્ટર ફી ભરો, રાહ જુઓ, એફઆરસી નક્કી કરવામાં આવશે. આજે એફઆરસીનું આવી ગયું, હવે મને કહો કે હવે આગળ શું કરવાનું છે. એના કરતાં આગળ વાત કરું કે મને એ વાત સમજણ પડતી નથી કે રાજ્ય સરકાર કોના માટે આવી જુએ. સરકારે મા બાપ હોય છે, તમે શુલ્લક એક 4-5-10 સંચાલકોના તમે પ્રતિનિધિ થઈ ગયા છો. આ શિક્ષણના જે માફિયાઓ છે એમના પ્રતિનિધિ છો કે પ્રજાના પ્રતિનિધિ છો એ તો પહેલાં નક્કી કરો.
સૌથી પહેલી અગત્યની બાબત એ છે. અને છતાંય આજે ખુલાસા પણ ના કરી શકે મુખ્યમંત્રી, હજુ એમ કહે કે તમે અપીલમાં જાઓ. કઈ અપીલ ભાઈ, એ તો સમજાવો. તમે જનતાની આંખમાં કેમ ધૂળ નાખો છો એ તો સમજાવો. અને બીજી વાત, એ જે વાત કરી રહ્યા છે તે આમાં ખાટલેખોર છે. આમાં રાજકીય અવલોકન ના કરીએ તો પણ, સોશિયલ ઓડિટ કરો તો પણ ખાટલેખોર છે. એટલા માટે કે આ આંદોલનમાં જે મધ્યમ વર્ગ છે એ તો પિક્ચરમાં જ નથી. ફક્ત ફક્ત જે પેલા ચાર ચાર બંગડી વાળા જે છે ને, એટલે ઓડી ગાડી વાળા બધા સુખી લોકો, એમને કઈ ફી ની પડી નથી. તમે આખું આ આંદોલન તમે જુઓ, આ આંદોલનની અંદર સરકાર ગંભીરતાથી લેતી જ નથી. સરકારે કયો પ્રયત્ન કર્યો મને વાત સમજાવો, સરકારે કયા વાલી જોડે ચર્ચા કરી? એક વાલી મંડળ ને બોલાવ્યું નથી, બોલાવ્યા જ નથી. એટલા માટે કે એનો વાંક છે ભાઈ. જે લોકો આજે બૂમો પાડી રહ્યા છે એ ક્યારે, કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા પણ વાલી પોતે એર કન્ડિશન ઓફિસમાંથી ફક્ત ફક્ત વિરોધ કરવા પૂરતી વિરોધ કરે તો ન ચાલે ભાઈ. એમને પણ મેદાનમાં આવવું જોઈએ. તમે લોકો નરેશ પ્રયત્ન કરો છો એ વાત સાચી છે, પણ જે સાચા અર્થમાં જે અસરગ્રસ્ત છે એ તો ક્યાં પિક્ચરમાં જ આવતા નથી. લોકશાહીની સારી નિશાની પણ નથી. જી જી જગદીશભાઈ, જો સરકાર એ ખૂબ જ ચિંતિત છે, એટલા માટે તો વિધાનસભાની અંદર આખો આનો અધિનિયમ સુપ્રીમ કોર્ટ ના અંદર કેસ ચાલે છે, 18મી તારીખે ફાઇનલ હિયરિંગ છે. એફઆરસીએ જયારે આ બાબત રજૂ કરી, એ આખી બાબત જે છે એના એની ઇન્કમ અને એક્સપેન્ડિચર, આખું જે પ્રોવિઝન જે તમે અધિનિયમના અંદર કરેલું છે એ તમે આખો લીટી લીટી વાંચો તો એના અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ જે સંસ્થા છે, જે સંસ્થા ધારો કે કોઈ વર્ગખંડના અંદર 30 વિદ્યાર્થી 2 શિક્ષક રાખતી હશે તો એનો સ્વાભાવિક એક્સપેન્ડિચર વધારે છે. અને આ રાજ્ય કક્ષાની જજના નેતૃત્વના અંદર બનેલી કમિટી, આ કોઈ ફરક નથી, આ કોઈ નાટક નથી, આ જસ્ટિફિકેશન સાથેનું કામ થયું છે. અને સરકાર કટિબદ્ધ છે, સ્પષ્ટ કહું છું, રાજ્યના મુખ્યમંત્રી શ્રી, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી, સમાજને વિદ્યાર્થી, સમાજને વિદ્યાર્થીને સસ્તું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે. આ બધી બાબતો પહેલા સરકારે નથી વિચારી છે, બધું એના આધાર ઉપર ચાલી રહ્યું છે. બાળકો બે શિક્ષણ ખાલી એક ગણિત મને મેથ્સ નથી આવડતું, પણ રાજ્ય સરકારે ને એફઆરસી માં જે બેઠેલા એ કર્યું છે, એક બાળકને 300 રૂપિયાનું રોજનું દેવું આલ્યું આ એફઆરસી એ. 40,000 ના 53,000 રૂપિયા કર્યા એટલે મહિને 1,000 રૂપિયા થયા. આજે તમે સમજો કે તમે 90% સીલિંગ બાંધ્યું એ નથી દેખાતું તમે 90% સારા નથી. આના કરતા તો એફઆરસી ના આવ્યો તો સારું હતું, કારણ કે 10-10% જ વધતા હતા. આજે 3 વર્ષની સાંપડી ફી વધારી આપી દીધી, 12,000 રૂપિયા વધ્યા. આમાં તે એક વર્ષ કોઈ સારી બાબત કરવી જ નહીં, કોઈ સારી બાબત સમાજ જીવન માટે કરવી જ નહીં. 3 વર્ષ દરેક બાબતના અંદર મુદ્દા શોધીને આપણે 3 વર્ષનું લોક એન્ડ પીરિયડ છે. જે એફઆરસી માં ફી નક્કી થશે એ 3 વર્ષથી બધી ધારધારવાની નથી. એટલે આ એફઆરસી વાળાએ 3 વર્ષની ફી સાંપડી જ વધારીને આપી દીધી. હવે આપણી વાત ત્યાં ચાલે છે કે રાજ્ય સરકાર 100% એફઆરસી લાવી છે. ઘણા રાજ્યમાં હજુ એફઆરસી આવી નથી. આપણે એને અભિનંદન પાઠવીએ છીએ રાજ્ય સરકાર. સમજો કે એફઆરસી આવી એટલે કોઈ બી શાળાને ભલે એને ગમે એટલું કરવું છે એને એફઆરસી માં ફી નક્કી કરવા તો આવું જ પડશે. ચાહે ચમરલી ચમરબંધી શાળા હશે તો એને એફઆરસી માં આવું પડશે. અત્યારે સુપ્રીમ કોર્ટ માં ગયેલી શાળા એફઆરસી કાયદો લાય એના અભિનંદન છે.
રાજ્ય સરકારે એફઆરસી આવ્યા પછી વાલીઓને જે રીતે એમને સ્ટેન્ડ આપ્યું હતું કે તમને નિયંત્રણ ફી નિયંત્રણ કરવામાં આવશે, એ ફી નિયંત્રણ આજે થઈ નથી. જયરાજસિંહ, જે રીતે નરેશભાઈ વાત કરી રહ્યા છે, એક તરફ કહી રહ્યા છે કે એફઆરસીએ જે આડેધડ ફી જાહેર કરી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, એક તરફ એફઆરસીના નિયમને તેઓ જ વધાવી રહ્યા છે, એક તરફ કહી રહ્યા છે કે એફઆરસીમાં વાલી મંડળનો સમાવેશ નથી કરવામાં આવ્યો, વાલી પણ હજી સ્પષ્ટ નથી લાગતા. નરેશભાઈ સૌથી અગત્યની બાબત એ છે કે એમને એફઆરસીની વાત કરો છો તો તમે પહેલાં તો તમે સ્પષ્ટ થાઓ, તમારી નીતિ નક્કી કરો. નરેશભાઈ, પહેલાં વાલીઓ નક્કી કરો કે તમે એફઆરસીને વધાવવાની છે, એક બાજુ તમે વધાવો છો, બીજી બાજુ વિરોધ કરો. વચ્ચે નહીં બોલો, હવે તમે પોતે કન્ફ્યુઝ છો, તમારું કોઈ સ્ટેન્ડ નથી, તમે કન્ફ્યુઝ છો. હવે અગત્યની વાત કરું, જો આ ફારસ જ કરવું હતું તો પછી એમને ખબર હતી કે 17 ડિસેમ્બરમાં ચૂંટણીઓ આવે છે. મેમાં એમને એફઆરસીનું કમિટી કરી, જાહેરાતો કરી અને પ્રજાના પૈસાના બેફામ વેડફ્યા, પ્રજાના પરસેવાના પૈસાના નાણાંના રૂપે મોટા મોટા બોર્ડ માર્યા, મોટા મોટા કે ફી વધારો હાર્યો, ફી વધારો તો નિર્જીવ છે, તો હારી ગયો અને ગુજરાત જીતી ગયું. આ એમની જે સ્ટન્ટ છે ગુજરાતી જનતાને છેતરવાની, આંખમાં એમની આંખમાં ધૂળ અને મરચા નાખવાની જે પદ્ધતિ છે ને, એ હવે એનાથી એની તીવ્રતા વધારી છે. એની એટલાથી નહીં, હવે બોર્ડ મારો જગદીશભાઈ, હવે બોર્ડ મારો કે સંચાલકોને સરકારની ભાગીદારી જીતી અને જનતા અને ગુજરાત હાર્યું, ગુજરાત હાર્યું, એવા બોર્ડ મારો તમે. તમે જે બોર્ડ મારતા ને, તમારો હેતુ શું બોર્ડ મારતા? સરસ સમાજ જીવનમાં કેમ વધે? તમને બોર્ડ મારતા સરસ મજાનો વિસ્તાર છે. આ બોલો તારો નથી બોલતો ના, તમે મારા નામનો ઉલ્લેખ કર્યો, તમારે મારા નામનો ઉલ્લેખ કર્યો એટલે આપ સન્માનીય છો, આપ લીડર છો, આપે નામનો ઉલ્લેખ કર્યો, બરાબર, સન્માનીય છો, મારા ભાઈ છો, મોટા નેતા છો, તમે મારા નામનો એટલે ઉલ્લેખ કર્યો, હું કતાર પ્રતિનિધિ છો ભારતીય જનતા પાર્ટીના, એટલે કહું છું કે પહેલા જે તમે બોર્ડ માર્યા હતા ને સન્માનના, હવે શરમના બોર્ડ મારો અને સંચાલકો અને સરકારની ભાગીદારી જીતી અને ગુજરાતની જનતા અને ગુજરાત હાર્યું એવા બોર્ડ મારો. સાહેબ ધન્યવાદ આપીશું ને, બોર્ડ ઉપર અમે ત્યાં શીફળ વધી રહીશું, એવા બોર્ડ મારો પણ અને એ બી સરકારના ખર્ચે જ મારો, એટલે જાહેર જનતાના પણ હિતમાં ગણાય. સૌથી અગત્યની બાબત એ છે કે અત્યારે આખી સ્થિતિ એવી થઈ છે કે જેમ બીએસએનએલ હોય ને, એ બીએસએનએલમાં અત્યારે કેવું છે ભારત સરકારમાં કે બીએસએનએલને કઈ સ્કીમ લાવવી, કયા અધિકારીને મૂકવા, એનું નેટવર્ક ક્યાં ક્યાં સુધી જાય એ પ્રાઇવેટ કંપનીઓ નક્કી કરે છે, વોડાફોન ને એ બધા. એવી રીતે પાવર કંપનીઓ નક્કી કરે, પ્રાઇવેટ એજન્સીઓ અત્યારે આખી સરકાર કોર્પોરેટ ને વેચાઈ ગઈ છે. સરકારી હોસ્પિટલોમાં કયા સાધન લાવવા એ પ્રાઇવેટ હોસ્પિટલો મલ્ટીપલ હોસ્પિટલો નક્કી કરે છે. અત્યારે આખી સ્થિતિ, આખી સ્થિતિમાં શાળામાં કઈ ફી લાવીને કોણ મૂકવા એ સંચાલકો નક્કી કરે છે. સરકાર વેચાઈ ગઈ છે અને સંચાલકો ના માફિયાઓનો પ્રતિનિધિ બની ગઈ છે. અનેક સવાલો છે, તેના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. રોકાઈશું હાલ એક બ્રેક માટે.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત આપણી ચર્ચામાં આગળ વધીશું. જગદીશભાઈ, જે રીતે 53 સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર થઈ, વાલીઓનો આક્રોશ પણ સામે આવ્યો અને વિરોધ પણ સામે આવ્યો, અને ત્યારબાદ પણ સીએમ કહી રહ્યા છે કે વ્યાજબી ફી માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર શું વિચારી રહી છે અને આગળ શું કરશે ખરેખર હવે ફી માટે? તોરલબેન, આપના માધ્યમથી હું સમાજને આશ્વસ્ત કરવા માંગુ છું કે સરકારે જે આ નિર્ણય કર્યો છે, ફી નિર્ધારણનું જે અધિનિયમ લાવ્યા છે, એ ખૂબ જ સમાજના હિતનો નિર્ણય છે, વિદ્યાર્થીઓના હિતનો નિર્ણય છે, વાલીઓના હિતનો નિર્ણય છે, સંચાલકોની મનમાનીને કાબૂમાં લેવા માટેનો નિર્ણય છે. 18 એપ્રિલ સુપ્રીમ કોર્ટના અંદર આ બાબતનું દિશાદર્શન આપણને મળશે. આ પ્રોવિઝનલ ફી છે, સુપ્રીમ કોર્ટ જે છે એનાથી ઓછું પણ નિર્ધારિત કરી શકે છે, અને જેને ધારો કે આના અંદર વધારે ઉછાળો કોઈને દેખાતો હોય તો 2 જજની સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન જે કર્યું છે એ મુજબની કમિટી પણ છે, એના અંદર પણ રજૂઆત કરી શકે છે. એટલે ક્યાંય કોઈ ઉચાતના અંદર આવે નહીં. 90% શાળાઓ જે છે, મેં તમને આંકડા આપ્યા, 90% શાળામાં, એનાથી પણ વધારે શાળાઓના અંદર કોઈ પ્રશ્ન છે જ નહીં. આ કેટલીક શાળાઓનો પ્રશ્ન છે, અને હું ચોક્કસ કહીશ કે આ જે સરકારની જે નિર્ણય છે અથવા સરકારનો વિધાનસભામાં પસાર કરેલો કાયદો જે છે એ સરકાર એનું પરિપાલન કરવા માટે કૃત નિશ્ચયી છે. કેન્દ્રમાં બી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે કોઈ સંચાલક પણ સરકારના કાયદાની 80-80 કરવા માટેની વિચારણામાં હોય તો એ પણ મહેરબાની કરીને આખી ગંભીરતાને લે, એટલું આને આપના માધ્યમ થકી કહેવું છે. ઠીક છે. જયરાજસિંહ, જે રીતે જગદીશભાઈ વાત કરી રહ્યા છે કે આશ્વસ્ત કરવા માંગે છે તેઓ વાલીઓને, આશ્વસ્ત વાલીઓને કેટલાય વખતથી સરકાર કરી જ રહી છે, અને જે રીતે વારંવાર વાલીઓના અને શાળા સંચાલકોના હોબાળા આપણે છેલ્લા દિવસોમાં જોયા છે, તેમાં માત્ર સરકાર જ્યારે જ્યારે આગળ આવી ત્યારે ત્યારે આશ્વસ્ત કરીએ છે, અમે તમને બાહેધરી આપીએ છીએ, આ તમામ વાતો સાંભળી છે, હજી પણ ફરીથી એ જ વાત આવી છે. જગદીશભાઈ જે વાત કરતા હતા એમાં જો સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું હોય તો પછી સરકારને તમારે સરકારની જરૂર શું છે? તો સરકારની જગ્યાએ સુપ્રીમ કોર્ટને તો વહીવટ સોંપી દો ને ભાઈ. તમને રોજ સવાર પડે છે અને હાઈકોર્ટ તમાચા મારે, રોજ સવાર પડે તમને સુપ્રીમ કોર્ટ તમાચા મારે, સુપ્રીમ કોર્ટ તમને ખખડાવે અને પછી તમે નિર્ણયો કરવા પડે, તમારા 100માંથી 98 નિર્ણયોમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવી પડે, એ દુઃખદ બાબત છે. આવા રાજ્ય સરકારો આવી ક્યાંય જોઈ જ નથી, દુઃખની વાત એ છે. પણ સૌથી અગત્યની બાબત એ છે કે હજુ થોડી પણ શરમ બચી હોય, ખરેખર શરમ બચી હોય તો તમારે તો FRC વાત કરી જોઈએ. FRC પર દબાણ તમારે લાવવું જોઈએ રાજ્ય સરકારે, સુપ્રીમ પર આધારિત ના હોવું જોઈએ. સુપ્રીમમાં તો લોકો ગયા છે એટલે સુપ્રીમ કોર્ટ દાખલ થઈ છે, પણ રાજ્ય સરકારે શું કરવાનું છે ભાઈ? રાજ્ય સરકાર એવું સમજે છે કે અમે પ્રાથમિક શાળાઓ અને જે સરકારી શાળાઓ ચલાવીએ છીએ એ ફક્ત ઝૂંપડપટ્ટીના બાળકો માટે ચલાવીએ છીએ, એટલે આખી જે સરકાર છે એ શિક્ષણ માફિયાઓને સરેન્ડર થઈ ગઈ છે, આમાં બીજું કાંઈ નથી. જી નરેશભાઈ, ફાઇનલ આપની પાસેથી જાણવા માંગીશું કે વાલી આખરે હવે શું ઈચ્છી રહ્યું છે? તમે તો જો કે કહી ચૂક્યા છો કે FRCનું સ્વાગત કરી રહ્યા છો, FRCનો વિરોધ પણ કરી ચૂક્યા, હવે શું કહેવું? FRCનો વિરોધ એટલે ત્રુટીઓ છે એનો વિરોધ છે. હજુ ફરીથી અગેન કહું, બીજું કે 2016-17ની જે ફી હતી એ ફીની અંદર નિયંત્રણ કરવાની હજુ બી વાલી મંડળ તરીકે અમે કહીએ છીએ, અમે નવી ફી નહીં સ્વીકારીએ. અમે ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, પિટિશનર છું હું પોતે અને આ બધામાં RTI કરીને. બીજું નવાઈની વાત એ છે કે FRCનું એક બી કાગળિયું આપવાનું આ સરકારે ના પાડી છે, ના DO બી ના પાડી કે જે બી FRCમાં જે બી આવશે જજમેન્ટ એનું એક બી કાગળિયું વાલીઓને નહીં મળે. એટલે આ બહુ ગંભીર છે વસ્તુ છે. બગ દેવા દીધો છે FRCમાં, હવે FRCમાં ઘૂસવા દેશે તમને? FRCમાં ઘૂસવા નથી દીધા, અમારી બી હજી માંગ છે, કાગળની હજી માંગ છે કે FRCમાં. નરેશભાઈ કેવી રીતે કહી શકે? તમે તો સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરીશું જે ખોટું કર્યું છે. બીજું તમને તો પેઢી ઉપર ચડાવે જતા નથી આજે FRCમાં. હજુ નમતું તોલવાની વાત કરો. 2016-17થી 30% જે અત્યારે વધારો કર્યો છે એને વાલી મંડળ વખોડે છે. અમે 100% 2016-17ની જે ફી છે એની અંદર નિયંત્રણ માંગીશું. અત્યારે જે વધારો થયો છે એમાં વાલી મંડળ એનો વિરોધ કરે છે. ઠીક છે. FRC દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી છે, વાલીઓ વિરોધ કરશે, સરકાર કહી રહી છે કે કટિબદ્ધ છે, વિપક્ષનું શું થાય છે હવે જોવાનું કે વિપક્ષ ખરેખર વિરોધ કરે છે કે કેમ. આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો FRCનું ફારસ આ વિષય પર આજે વાદ વિવાદમાં આપણે કરી રહ્યા હતા ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.